આ વિનાશક યુદ્ધ જહાજ મિસાઇલો આઠ બરાક સોળ બ્રહોસ એન્ટી શિપ સેન્સર મિસાઇલો સર્વેલન્સ રડાર છોતેર એમએમ રેપિડ માઉન્ટેન ગન એન્ટી સબમેરીન અને ટ્રોપીડોથી સજ્જ છે ઇમ્ફાલનું નિર્માણ સંરક્ષણ મંત્રાલયના મુંબઈ સ્થિત શિપયાર્ડ મઝગામ ડોકીશીપ બિલ્ડર્સ લિમિટેડ એટલે કે એમડીએલ દ્વારા કરવામાં આવ્યું હતું આ યુદ્ધ જહાજને ઓક્ટોબર રોજ સમુદ્રમાં પરીક્ષણ કર્યા બાદ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું એમ્ફાલ એ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર પૂર્વના કોઈ શહેર પર રાખવામાં આવ્યું છે ત્યારે રાષ્ટ્રપતિએ આ માટે સોળ એપ્રિલ બે હજાર ઓગણીસ ના રોજ મંજૂરી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપ ખાતે વીર બાળ દિવસ નિમિત્તે કાર્યક્રમનું સંબોધન કર્યું હતું મોદીએ બાળકો દ્વારા રજૂ કરાયેલા એક પાઠ અને ત્રણ માર્શલ આર્ટના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા આ પ્રસંગે વડાપ્રધાને દિલ્હીમાં યુવાનો દ્વારા માર્ચ પાસ્ટને પણ લીલી ઝંડી આપી હતી સભાને સંબોધતા વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્રવીર સાહિબ બજાને અમર બલિદાનોને યાદ કરી રહ્યું છે ત્યારે આઝાદી કા અમૃતકાળમાં ભારત માટે વીર દિવસનો નવો અધ્યાય ખુલી રહ્યો હોવાથી તેમની પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જે દિવસે ઉજવવામાં આવેલ પ્રથમ વીરબાલ દિવસની ઉજવણીને યાદ કરી જ્યારે વીર સાહેબજાદે પણ બહાદુરીની વાર્તાઓએ સમગ્ર રાષ્ટ્રને વેગવંતું બનાવી દીધું હતું વીરબાલ દિવસે ભારતીય રક્ષણ માટે પણ ક્યારેય ન કહેવાય તેવું વલણનું પ્રતિક છે એમ પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું આ દિવસ આપણને યાદ અપાવે છે કે જ્યારે બહાદુરીની ઊંચાઈઓ આવે છે ત્યારે ઉંમરનો કોઈ ફેર પડતો નથી વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એલોન મસ્ક બે હજાર ચોવીસ પહેલાના મહિનામાં ભારતની મુલાકાતે આવી શકે છે ગુજરાત સરકારે ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કને દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા આમંત્રણ આપ્યું છે આગામી મહિને દસમી થી બારમી જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી અને ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી આ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર રાખવામાં આવી છે વિકસિત ભારત બગસરા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજી સરકાર વિવિધ યોજનાઓની કામગીરી સ્થળ પર કરવામાં આવી રહી છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેવાડાના લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી મળે અને માર્ગદર્શન સ્થળ પર મળે તેવા હેતુથી અન્વય વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે અને ત્યારે અમરેલીના બગસરા નગરપાલિકા ખાતે વિવિધ વિધાનસભા અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું સેવા સેતુ કાર્યક્રમ આવક જાતિના દાખલા

આજે બગસરા નગરપાલિકા મુકામે સેવા સેતુ એટલે કે અરજદારો લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક અને સ્થળ પર જ એમની અરજીનો નિકાલ એ અંતર્ગત આજે બગસરા ખાતે સેવા સેતુનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે મોદી સરકારની ગેરંટી અંતર્ગત જે ગામે ગામ અને શહેરીની અંદર જે સંકલ્પ યાત્રાનો રથ પ્રસ્થાન કરે છે અને દરેક વિસ્તારની અંદર લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને લાભ અપાવવા માટેના આ એક સુદ્રઢ યોજનાના ભાગરૂપે બગસરાની અંદર અત્યારે લાભાર્થીઓના અરજીના નિકાલ જેમાં મા વાત્સલ્ય કાર્ડ જે આયુષ્યમાન ભારત કાર્ડના નામે ઓળખાય છે તે આયુષ્યમાન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના આવાસ યોજના આરોગ્યલક્ષી યોજના આધાર કાર્ડ માટેની તમામ એક જ સ્થળે સંપૂર્ણ પારદર્શિકતા સાથેની કામગીરીનો એક આજે એક સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો અત્યારે બહોળી સંખ્યામાં અરજદારો એમનો લાભ લે છે ખરેખર નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ગરીબોની સરકાર છે તે ખરેખર સાર્થક કરી બતાવી છે જામનગરની જીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે સર્જિકલ વિભાગમાં મહિલા ડોક્ટર તેમજ સિક્યોરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી મામલો સામે આવ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મહિલા અને ગાર્ડ વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા પાર્કિંગ જેવી નજીવી બાબતે બોલાચાલ થતા આ મામલો સમગ્ર સર્જાયો હતો ત્યારે મહિલા ડોક્ટર અને તેમની માતા સાથે આ માથાકૂટ કરવામાં આવી હતી તેવી બાબત જાણવા મળી રહી છે મહિલા ડોક્ટર અને તેમની માતા એકસાથે જીજી હોસ્પિટલમાં જોબ કરે છે સમગ્ર મામલે સીસીટીવી કેમેરાની મદદથી હાલ તપાસ પણ શરૂ કરાઈ છે ત્યારે સમગ્ર મામલો ડીન અને અધિક્ષક સાથે પહોંચ્યો છે ણા વાગ્યાની આસપાસ મને જાણ થઈ કે તે સર્જરી વિભાગના બિલ્ડિંગ સામે બે તબીબો સાથે સિક્યુરિટી ગાર્ડને ઘર્ષણ થઈ ગયું છે તમામ વિગતનો અહેવાલ લેવા માટે ત્યાં પહોંચ્યા તે સમયે થોડુંક વાતાવરણ ગંભીર હતું એટલે બંનેને હાલમાં તો અલગ પાડી અને તબીબી શિક્ષકને અલગ કરી દીધા છે અને સિક્યુરિટી ગાર્ડને પણ શાંત પાડ્યા છે અને ઘટના જે બની એનો તબક્કાવાર લેટર બંને પાસેથી માગ્યો છે તબીબ પાસેથી અને સિક્યુરિટી ગાર્ડ પાસેથી પણ ઘર્ષણ કોઈ પાર્કિંગ રિક્ષાના પાર્કિંગ અન્વયે થયું હતું એવું લાગે છે અને સામસામા બંનેનું વર્તન યોગ્ય નહોતું એવું પ્રાથમિક તપાસમાં જણાયું છે તેમ છતાં પણ અમે જોઈ રહ્યા છીએ અને તબક્કાવાર ઘટનાક્રમ અમારી સામે બંને પક્ષથી આવશે પછી સાચો ખ્યાલ આવશે અને એ પ્રમાણે તટસ્થ નિર્ણય લેવાનો થશે એ મારી પાસે હજુ ઓફિશિયલી આ વિગત કશું જ આવી નથી હમણાં મારે સિક્યુરિટી સુપરવાઇઝર સાથે વાત થઈ તેમના કહેવા મુજબ આવું કશું બન્યું નથી એવું કહે છે પણ સિક્યુરિટી દ્વારા અવારનવાર આવા જવા કંઈક ને કંઈક થતા જ કોઈ પણ સાથે બોલાચાલી થતી હોય હાથ ચલાવી સિક્યુરિટી જીજી હોસ્પિટલની સિદ્ધિ તો મારા મહેકમમાં નથી એટલે એમના વિશે ખાસ તો કંઈ નહીં કહી શકું પણ મારા તબીબો તરફથી આવી એક ફરિયાદ મળેલી જેના સંદર્ભમાં ગયા અઠવાડિયે એક મિટિંગ ગોઠવી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજર કે સિક્યુરિટીએ દર્દી દર્દીના સગા અને અન્ય વિઝિટર્સની સાથે કેવી રીતે વર્તણૂક કરવી એની એક એસઓપી અમે બનાવી છે તે રજાઓ બાદ હવે નજીકના ભવિષ્યમાં રિલીઝ કરીશું અને એને બહોળો પેલો પણ સર્ક્યુલેટ પણ કરીશું જેથી કરી એને સિક્યુરિટી પોતાની કાર્યક્ષમતા વધારી શકે અને તબીબો પણ પોતાની દર્દીલક્ષી સેવાઓ સુપેરે બનાવી શકે જે તે સમયે બહુ કડક શબ્દોમાં સિક્યુરિટીને સૂચના આપવામાં આવી હતી વિડીયો શૂટિંગ કે એ પ્રકારે કોઈ કાર્યવાહી કરવી નહીં સંસ્થામાં દરેક જગ્યાએ સીસી કેમેરા મૂકેલા છે અને એના આધાર પુરાવા સાથે જ આપણે કામ કરીએ છીએ એમના તરફથી કોઈ વિડીયો કેમેરા શૂટિંગ કે કોઈ વોટ્સએપ કે આવે એને અમે બહુ ગણતરી છસદળના અટકોટની ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પણ સંસ્થામાં ગેરકાયદેસર ઘુસી જઈને નંબર પ્લેટ વગરની કારમાં ઘસી આવેલા ચાલીસ જેટલા શખ્સોનો હિંચકારો હુમલો કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે હુમલો કરનારા શખ્સો સંસ્થાની ઓફિસમાં રહેલા સીપીયુ તેમજ રાઉટર લઈને ફરાર થઈ ગયા હતા રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર આવેલ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અર્જનભાઈ રામાણી પર લગભગ ચાલીસ જેટલા શખ્સો હિચકારો હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે જે બનાવ બન્યું ને એમાં લગભગ પોણા દસ વાગ્યાની આજુબાજુ રૂડા ભગત જે પેલા એ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા ને ઘણા બધા ગોટાળા કર્યા પછી સુરતના પંચ આવ્યું કિશોરભાઈ માલદાર ગોવિંદભાઈ તોળકિયા સીપી વાનાણી રામજી દાદા ઇટાલિયા એ બધાની હાજરીમાં એમને આ સંસ્થામાંથી રાજીનામું આપવા માટે એમણે આદેશ કર્યો રૂડા ભગતને ત્યારથી સંસ્થા કેમ બંધ થાય ને એના માટેના સતત છેલ્લા બાર વર્ષથી પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા નહીં મળતા એને લગભગ 40 થી 45 જણાનો ટોળું લુખા માણસોને ભેગા કરી લગભગ 12 થી 14 ગાડીઓ કે ત્રણ ચાર ગાડી અંદર હતી 12 રાખી હતી બાકીની બધી ગેટ ની અંદર આવેલી એ આવી એને ગેટ ઉપર ચાલી પિસ્તાલીસ 45 જણાનો ટોળું આવીને એને ચોકીદારને પાંચથી પહેલા મોબાઈલ લઈ લીધા ટોળાએ અને પછી એ ચોકીદારની રૂમમાં સંપૂર્ણપણે આતંકવાદી ઢબતી ચોકીદારોને એના રૂમમાં પૂરી દીધા પછી ત્યાંથી ચાર થી પાંચ જણા છે ગેટ ઉપર એના જે આતંકવાદી ટોળકી હતી ત્યાં ઉભી રહી અને કોઈ અંદર આવી ન હોય કે બીજું કઈ ન થાય એટલા માટે પછી ત્યાંથી રસ્તામાં છેક સુધી બધે એના માણસો ઉભા રહેતા ગયા અને અમારે જે મેઇન ઓફિસ છે એકાઉન્ટ ઓફિસ ત્યાં આવ્યા ત્યાં આવી અને જે કોઈ સ્ટાફ હતો એ બધા પાસેથી મોબાઈલ લઈ લીધા બધાને બાન પકડી રાખ્યા પૂરી દીધા ત્યાર પછી ત્યાંથી અમારા મારી ઓફિસ સુધી આવ્યા એટલે રૂડા ભગત એની સાથે લગભગ સોળ સત્તર જણા મારી ઓફિસમાં આવ્યા બાકીના બધા રસ્તામાં ગેટ ઉપર હતા એટલે આવીને મેં એમને કીધું કે આવો બેસો પણ એણે આવીને તરત મારી ખુરશી કોલ્ડન કરી લીધી ને હું જ્યાં બેઠો તો એ ટેબલ કોલ્ડન કરી લીધું અને પછી ગમે એવી ભાષામાં પેલા મને તો હતું કે કંઈક ચર્ચા કરવા માટે આવ્યા છે પણ આતંકવાદી ડબે એનું વર્તન જોઈને દરવાજાને એ બધું બંધ કરવા મંડ્યા ને એવું બધું થયું મારો મોબાઈલ લઈને લઈ લીધા એટલે પછી મને એવું લાગ્યું કે આમાં કાંઈક માથાકૂટ થાય એવું લાગે છે પછી એમણે મને એવું કીધું કે તું અહીંથી રાજીનામું આપી દે સુરત વહી જા જો આટકૂટ રહેશ ને તો અમે તને મારે નાખશો તારે જીવવું થાય તો રહેવાની જરૂર નથી સંસ્થામાંથી તું રાજીનામું આપી દે તારી જગ્યાએ અમારે ગજેન્દ્રભાઈ રામાણીને બે હારવાનો છે અને બીજું ઘણું બધું છે અપશબ્દો ના તે બધી જે ટોળકી આવી હતી ને એ બધું બોલીને બીજી અમારે માથાકૂટી થઈ થોડી ઘણી મારા મારીને એવું બધું થયું પછી એણે અમારે જપા જપીમાં આમ તો એ છે ને પાટા અને એવું બધું મેં મારી રીતે પ્રતિકાર કર્યો એમાં મારા અંગૂઠા ઉપર છે ને એને બટકું જોરથી થી ભર લીધું એટલે ઈ લોહી લોહાણ થયું અહીં બીજે જે છે ને બધી લોહીના ડાગા ને એ બધું હતું જે કઈ પોલીસ આવે ને ત્યાર પછી એમને સેમ્પલ લેવા માટે એ રાખી દીધું છે એટલે બીજે આવો કોઈ ભોગ નો બને ને એના માટે છે પૂરેપૂરી તપાસ ભાવનગરના પાલીતાણા જૈન ડુંગર પર આવેલ ધાર્મિક સ્થળને લઈ ફરેક વખત વિવાદ સામે આવ્યો છે નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી સ્વામી શરણાનંદ બાપુને પોલીસ દ્વારા મંદિરમાં જતા રોકવામાં આવ્યા હતા

મને સમાચાર મળ્યા હતા કે ભાઈ પ્રગટનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાથી પણ સાધુ સંતોને પણ ત્યાં મિનિટ પણ રહેવા દેવા દેવામાં આવતા નથી મને આશ્ચર્ય લાગતું હતું કે ભાઈ આવું કાંઈ પ્રશાસન દ્વારા આવું થોડું થાય પરંતુ આજે મેં ખુદ મારા રૂબરૂ મેં જોયું હું જયારે નીચે પ્રગટનાથ મહાદેવ મંદિરે આજે સવાર સવારમાં દર્શન કરવા ગયો એટલે તરત બે પોલીસ મારી પાછળ પાછળ આવી એટલે પૂછ્યું કેમ ભાઈ આવ્યા મને એને સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ મંદિરની અંદર તમારા જેવા ભગવા કપડા પહેરવા વાળા વ્યક્તિઓને દર્શન કરીને તરત નીકળી જવાનું છે અહીંયા પાંચ મિનિટનું ખોટી થવાનું નથી કીધું તને કોને કીધું તો એને કીધું મને પીઆઈ જાદવ સાહેબે કીધું જાદવ સાહેબને મેં ફોન કર્યો પણ જાદવ સાહેબ ફોન ઉપાડ્યો નહીં તો પાલિતાના પ્રશાસન પોલીસ સ્ટેશનની અંદર જે કાંઈ કાર્યરત કર્મચારીઓ છે તમારે શું અમને પાછા રોડ ઉપર લાવવા છે રોડ ઉપર લાવશે ત્યારે પછી તમારી બધાની ફાટ છે એટલે પાલિતાના પ્રશાસ અને પીઆઈ જાધે સાહેબ આપને પણ રૂબરૂ તો ફોન તમે ન ઉપાડ્યો આજે તમે રજા ઉપર છો એટલા માટે મારે ન આવન છું પણ તમે આવું કૃત્ય શું કામ કરો છો શું મતલબ શું બગાડ્યું છે સનાતન સંસ્કૃતિઓ વાળા એ મંદિર મંદિરોની અંદર દર્શન કરવા ન જવા દેવા માટે તમારે તમારી ડ્યુટી કરવાની હોય નોકરી કરવાથી પૂરતા સીમિત્રો તમે આવી રીતે કોઈના ઈશારે કથો તમે કોના ઈશારે કરો છો જે કોઈ પ્રશાસનની અંદર ખોટી રીતે મંદિરની અંદર આવનારા સાધુ સંતો અથવા તો કોઈ પણ

ઉમરેઠ ભાલેજ ખંભોળજ તેમજ વાંસદ સહિત સાત પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના મુદ્દા માલ નો નાશ કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી વિમલ બારૂટ અને ડીવાય એસપી જીએન પંચાલે વિદેશી દારૂની બોટલો ગણ્યા બાદ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો હતો દારૂનો નાશ કરવામાં આવતા દારૂની નદીઓ જાણે વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા

એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેટલા ગુના અને એમાં પંચાવન હજાર કરતા વધુ બોટલ અને એની કિંમત એક કરોડ દસ લાખ કરતા વધુ થવા જાય છે એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં સુરત શહેરમાં શનિવાર રાત તમામ મૃત્યુ પામનાર લોકો હાર્ટઅટેકથી મૃત્યુ પામ્યા છે તેવી આશંકા સેવાઈ રહી છે આ પાંચ લોકોના મોત સુરત શહેરના અલગ અલગ વિસ્તારો જેમ કે પાંડેસરા હજીરા અને પર્વત વિસ્તારના રહેવાસી હતા

ગત દિવસ જો વાત કરવામાં આવે તો એક જ દિવસમાં પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને તે તમામ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટ જે ગણેશ ગોવરકર સાહેબ છે આપણી સાથે જોડાયા છે આપણે સૌ પ્રથમ તો જે મૃત્યુનું કારણ છે તેમાં પ્રાઇમરી એવું આવે છે કે હાર્ટ એટેક છે તો કેટલી હદે સાહેબ હાર્ટ એટેકનો કેસ શકે છે હાર્ટ એટેકથી બચવા માટે જે અગાઉ સિમ્ટમ્સ હતા તેના માટે શું શું કાળજી રાખવી જોઈએ નમસ્કાર ગઈકાલે જે પાંચ જે અચાનક ડેથ થયા છે આમાંથી સિવિલ હોસ્પિટલમાં ત્રણ આવેલા છે એક સ્મીમેરમાં ગયેલી આ જે ત્રણ ડેથ છે આ વીસ થી ચાલીસ ના વચ્ચે છે કુ છેક કેસમાં જે છે એ હટેકના હાર્ટ એટેકના લીધે ડેથ થયેલું છે અને એ હાર્ટ થી બચવા માટે પોતે રેગ્યુલર એક્સરસાઇઝ કરે ડાઇટ ઉપર પોતે કંટ્રોલ રાખીએ સારી ડાઇટ લે ફાઈબર ડાઇટ વધારે રાખે અને કોઈ કોઈ આવું જાય અચાનક કોઈના છાતી પર પેન થાય તો અત્યારે અમે ઘણા બધાને સીપીઆર ટ્રેનિંગ આપેલી છે જો આ સીપીઆર ઈમિજિયેટલી વિધિન ફાઈવ મિનિટ્સ કોઈને આપીશી આપીએ જેને હાર્ટ એટેક થયું તો એનો જીવ બચી શકે છે અને ઇમિજિયેટલી એને હોસ્પિટલ ટ્રાન્સફર કરીને બાકીનો ટ્રીટમેન્ટ બાકીનો સારવાર ચાલુ કરી શકીએ હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ શું હોય છે કે અત્યારના સમયમાં ઓછા ઉંમરના લોકોને અત્યારે વધારે પડતે હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે હાર્ટ એટેકમાં અત્યારે રિસેન્ટલી તો આમાં તો કઈ કહી શકાય નહીં મેન કારણ શું છે મેન તો આમાં ડાયટ અને લેક ઓફ એક્સરસાઇઝ જ છે અને આજની જે લાઈફ છે એ ઘણી બધી એ સ્ટ્રેસ ફૂલ છે તો થોડુંક સ્ટ્રેસ પણ ઓછી રહે એ રીતે લાઈફ જે બિલકુલ આપણી સાથે ગણેશ ગોવરકરજી જોડાયા હતા તેમણે તમામ મુદ્દાઓને લઈને વાતચીત કરી હતી ને કઈ રીતે હાર્ટ એટેક થી બચવા અને કઈ રીતે જો કોઈ પર હાર્ટ એટેક નો હુમલો થાય તો કઈ રીતે તેને બચાવી શકાય સીપીઆર ટ્રેનિંગ છે ઘણી બધી વસ્તુ છે તે બાબતે પણ તેમણે ધ્યાન દોર્યું હતું તો આવનારા સમયમાં જે હાર્ટ એટેક નું પ્રમાણ વધી રહ્યું છે તો સીપીઆર ટ્રેનિંગ જો અગાઉથી કોઈ લીધી હોય લોકોને અવેરનેસ જાગે તે તમામ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક જે આ પાંચ લોકોના જીવ ગયા છે તેમાં મોટા પ્રમાણમાં હાર્ટ એટેક નું કારણ

કાર્નિવલ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાને કહ્યું કે કાર્નિવલ હવે છે પરિવારની થીમ પર કાર્નિવલ યોજાયું છે અને ત્યારે દેશના વિવિધ રાજ્યોની ઝાંકી દર્શાવતા ગરબા ઘૂમર ભાંગડા બિહુ લાવણી અને કથકલી સહિતના નૃત્ય રજૂ કર્યા છે તમે ભગવાન કૃષ્ણની નગરી મથુરા વૃંદાવન સહિત આખું બ્રજ મંડળ તો જોયું જ હશે પરંતુ અત્યાર સુધી તમે ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત નગરી દ્વારકા વિશે સાંભળ્યું હશે ખરેખર સોનાલ નગરી દ્વારકા પહેલા કેવી દેખાતી હતી તેની કોઈને ખબર નથી એવું માનવામાં આવે છે કે ભગવાન દ્વારા વસાવેલું આ શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું જો કે હવે ડૂબી ગયેલા દ્વારકા નગરીને જોવાની તમારી ઈચ્છા ટૂંક જ સમયમાં પૂરી થવા જઈ રહી છે ખરેખર ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન લોન્ચ કરવા જઈ રહી છે આ માટે ભારત સરકારની કંપની આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ગુજરાત નમસ્કાર